गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 9 एक्सरसाइज 9.3 आपणे लास्ट विडियो में बेटा एक्जाम्पल नंबर 10 सुधी जोयुं हतुं। आज आगळ एक्जाम्पल नंबर 11 थी कंटीन्यू करिए। तो नंबर 11 थी थोड़ूक नानुं मोटुं वेरिएशन आपणने जोवा मळशे, शीखवा मळशे, अने पछी आपणी जोड़े 11, 12, 13 जेटला पण सम मेक्सिमम कवर थाय एवो प्रयत्न करिए। तो शुं छे एक्जाम्पल नंबर 11 नी रकम? तो नंबर 11 कीधेलू छे आपणने सिग्मा के बराबर 1 થી 11 કૌંસમાં 2+3 ની કે ઘાત ની કિંમત શોધો। શું શોધવાનું છે? કિંમત। ચલો સિગ્માનો મીનિંગ તમે હું બધા જાણીએ છીએ, સરવાળો। સિગ્માનો મીનિંગ શું થાય છે? સરવાળો। તો ચલો દરેકે દરેક સિગ્મા એટલે 1 થી લઈને 11 સુધી મૂકતા જાય, સરવાળો કરતા જાય, જેમ કે 2+3 ની 1 ઘાત પ્લસ 2 તો ફિક્સ જ છે, 3 ની 2 ઘાત, કારણ કે 2માં કોઈ કેને લેવા દેવા નથી, જે છે 3 ની ઘાતમાં છે, પ્લસ 2+3 ની 3 ઘાત। ઓકે, એમ કરતા કરતા આગળ જઈએ એટલે 2+3 ની 11 ઘાત આવે, વધુમાં વધુ, એનથી વિશેષ આગળ જાય નહીં। હવે દરેકમાં પ્રથમ પદ તો 2 જ છે, 2+2+2 આવું 11 વખત થાય, વચ્ચે પ્લસ, અને પછી બીજું પદ લઈએ 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, આવું છેલ્લે 3 ની 11 ઘાત આવે। 2, 2, 2, 2 એવું 11 વખત ને 3 ની 11 ઘાત। હવે 2, 2 એવું 11 વખત સરવાળો કરો, 2+2+4+2+6+2+8 એટલે 11 × 2 = 22। ઓકે, અને આ આપણી જોડે સિરીઝ છે 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, અપ ટુ 3 ની 11 ઘાત। આ આપણી જોડે સમગુણોત્તર શ્રેણી છે, કારણ કે 11 પદોનો સરવાળો તો લાંબો પડી જાય। તો આનું પ્રથમ પદ a = 3 ની 1 ઘાત એટલે 3 કહેવાય, સામાન્ય તફાવત r એટલે 3 ની 2 ઘાતના છેદમાં 3 ની 1 ઘાત એટલે 3 કહેવાય, a = 3, r = 3 આપણને મળી ગયું આપણી જોડે, અને n પદો 11 છે એટલે n = 11। તો મૂકીએ 22+n પદોના સરવાળાનું સૂત્ર a r·(n−1)/r−1, તો 22, એ એટલે કોણ છે? 3, r એટલે શું છે કે આપણી જોડે 3 ની n એટલે 11 ઘાત માઇનસ 1, અને 3 − 1 એટલે 2, છેદમાં 3, આ તમારું ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવી ગયું। બોલો કમ્પ્લીટ, કોઈ તકલીફ? બિલકુલ સરળ અને સિમ્પલ। 3 ની 11 ઘાતનું સાદુરૂપ શક્ય છે કેલ્ક્યુલેટર પ્રમાણે, પણ બહુ મોટા આંકડા આવે ને એટલું બધું સાદુરૂપ આપીને ક્યાંય ઉડવાનું છે નહીં, એના કરતાં બેટર કે જે આવ્યો આપણો ફાઇનલ જવાબ પાછળ પણ આ જ રીતે આપણને આપેલું છે, એટલે એમાં કંઈ ટેન્શન લીધા જેવું નથી। નંબર 12 શું કહે છે આપણને? એક્ઝામ્પલ નંબર 12, તો એક ફરી વેરિએશન તમને શીખવા મળશે। સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદો જો, પ્રથમ 3 પદો એટલે પહેલું પદ એ, બીજું પદ એ આર, ત્રીજું પદ એ આર સ્ક્વેર, આવી સિરીઝ ચાલતી હોય, પણ એક શોર્ટકટ ટ્રીક હું તમને બતાવવા જઈ રહ્યો છું। પ્રથમ 3 પદોનો સરવાળો 39·10 અને ગુણાકાર 1 છે, તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો। શું શોધવાનું છે? સામાન્ય ગુણોત્તર અને તે પદો। તો પ્રથમ 3 પદોનો સરવાળો 39·10 કેટલો છે? 10। હવે 3 પદો જ્યારે આવું આપેલું હોય સરવાળો અને ગુણાકાર, તો આપણે સ્પેશિયલ ટેકનિકથી ધારીએ, પ્રથમ 3 પદ કયા કયા છે? એના છેદમાં આર, એ અને એ આર, એક વખત આરની 1 ઘાત છેદમાં આરની 0 ઘાત, અને આરની એટલે −1 ઘાત, 0 ઘાત ને 1 ઘાત, એવી રીતે। કેમ આવું લીધું? કે આ આપણને થોડું સરવાળામાં ગુણાકારમાં સરળ પડશે, જેમ કે ગુણાકાર કેટલો કીધેલો છે 3 પદોનો? તો 1, તો આવું લખાય એના છેદમાં આર ગુણ્યા એ અને એ આર બરાબર 1, આર આર કેન્સલ, તો એની 3 ઘાત = 1, એનો મતલબ એ બરાબર 1 થઈ ગયો, ઘનમૂળ એ 1 નીકળે। પછી ત્રણેયનો સરવાળો એ જ 3 પદોનો, એના છેદમાં આર એ અને એ આર બરાબર 39·10,
पहला त्रण पदों लो तो जवाब 100% आवानो छे, नथी आवानो एवुं नथी। ओके, पण अघरू पड़े, थोड़ुं सादरूप लांबू थाय। दरेक में तमे जाणो छो ए बराबर वन मूकी दो तो शुं थाय, वन ना छेद में आर, वन अने आर बराबर 39 ना छेद में 10। चलो वन ना छेद में आर प्लस आर प्लस वन सामे जवा दो तो 39 ना छेद में 10 माइनस वन, तो 1/r प्लस आर 10 लसा लीए तो 39 माइनस 10 એટલે 29, શું થાય 29। ઓકે, ચલો આર લસા લઈ લો એટલે શું આવશે, 1 + r² 39 ના છેદમાં 10, ચોકડી ગુણાકાર કરો 10 ના, અહીંયા ગુણો 10 × 1 = 10 r² ઓકે, અહીંયા સોરી 29 છે અને અહીંયા 29 r, બધા આ બાજુ લાવો તો 10 r² - 29 r પ્લસ 10 = 0। 10 × 10 = 100, 100 ના એવા બે ભાગ પાડો કે 29 આવે, 25 × 100। ચલો તો વાત કરીએ 10 r² - 25 r - 4 r + 10 = 0। આ બંનેમાંથી શું કોમન નીકળે, 5 r, 5 r કોમન નીકળે તો વધ્યું 2 r - 5, આમાંથી 2 કોમન નીકળે તો 2 r - 5, એટલે 2 બ્રેકેટ આવ્યા, એક તો 2 r - 5 અને 5 r - 2, એટલે પહેલાં બરાબર 0 લઈએ તો r = 5/2 અને બીજા બરાબર લઈએ તો r = 2/5, ક્લિયર? તો આપણને કીધું શું છે શોધવાનું, સામાન્ય ગુણોત્તર કીધો તો મળ્યો, 2 મળ્યા જે મળે, અને તે પદોય શોધવાના જે તમે 3 પદો a/r ને એ લીધું છે, 3 પદો પણ શું કરવાના, શોધવાના। ચલો તો શોધીએ, હવે પહેલા 2 કન્ડિશન કે એ તો ફિક્સ છે અને r બરાબર તમે 5/2 લો છો તો પદો કેવા થાય, તો પદો આ રહ્યા a/r, પહેલું શું છે a/r, તો 1/5/2 એટલે 2/5 કહેવાય, પછી a એટલે પોતે 1 અને પછી ar એટલે 1 એટલે 5/2, તો સિરીઝ કેવી બને આપણી જોડે, પહેલું પદ 2/5 પછી 1 અને પછી 5/2, એક આ સિરીઝ બને। બીજું a = 1 જ રાખો અને r = બીજો ઓપ્શન છે 2/5 મૂકો તો શું થશે, પહેલાં a/r, તો a છે 1, r છે 2/5 એટલે 5/2, એ પોતે 1 અને ar લખો તો 2/5, તો સિરીઝ કેવી બની, તો 5/2 પહેલું પદ, 5/2 1 અને 2/5, 3 પદોની આપણે સિરીઝ ગોતવાની હતી, કારણ કે 3 એ 3 પદો તો ગોત્યા આપણી જોડે, સમજાઈ ગયું? તો નંબર 12ની અંદર શું મળ્યું, પહેલાં શરૂઆતમાં આપણી જોડે 3 પદો આવા ટેકનિકથી લીધા ને તો આપણને ફટાફટ એ મળ્યો, નહીંતર આપણે આનું એક પદ બનાવવું પડે, પછી સરવાળાનું બનાવવું પડે, પછી લોપની રીતનો ઉપયોગ કરીને પદો ઓછા કરવા પડે, એની કિંમત મળે, એની આરમાં મૂકો, ખાસી લાંબી પ્રોસેસ થઈ જાય અને ઘણા બધા સ્ટેપો વધી જાય જો આપણે પહેલી મેથડથી કરીએ તો, અને આ રીતે કરો છો તો આપણને આ રીતે મળે જ છે। ઓકે, ચલો તો ફરી એક વખત આપણી જોડે આગળનો એક્ઝામ્પલ જોઈએ, પછી જોડે જોડે રિપીટમાં પાછું રિવિઝન કરતા જઈશું, પણ જ્યારે 3 પદો ધારવાની વાત આવે ત્યારે આવા ટેકનિકથી યુઝ કરો તો ઇઝીલી આપણને મળી જાય। 13મો બહુ સરળ છે અને એક નાનકડો ટુકડો પણ કહી શકાય, 11મા દાખલાનું કોપી છે। સમગુણોત્તર શ્રેણી આપણને આપેલી છે 3, 3² - 3³ ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 છે, ના પહેલાં કેટલા પદોનો સરવાળો 120 છે, એટલે આપણને કહી દીધું છે રકમમાં તમારો SN તો 120 છે, તો એ પદો કેટલા છે શોધવાનું છે। તો શ્રેણી પરથી પ્રથમ પદ a = 3, સામાન્ય ગુણોત્તર r = 3² / 3 એટલે r એ 3 જ કહેવાય, પ્રથમ પદ a = 3 નહીં, r = 3 અને n નથી ખબર, તો SN = સૂત્ર છે a^n-1/r-1, અહીંયા હતું એવું જ કોપી, આ જ સિરીઝ છે પણ આમાં n પદો છે ને આમાં 11 પદો હતા,
एसएन तमारो फिक्स छे 120, ए तमारो 3 छे, आर एटले 3 नी एन घात माइनस 1 अने 3 माथी 1 जाय तो 2। पहला 2 गुणो 120 दु 240 छेदमां 3, 3 नी एन घात माइनस 1, 3 वडे जाय तो 80 થાય। માઇનસ 1 આ બાજુ આવે તો 81 બરાબર 3 ની એન ઘાત, ચલો 81 એટલે 3 ની 4 ઘાત કહેવાય અને 3 ની એન ઘાત, આધાર સરખો છે તો ઘાતોની સરખામણી થાય, એનો મતલબ કે એન બરાબર 4 થાય। એન બરાબર કેટલા થાય? 4। ઓકે, બસ ખાલી પદો શોધવાના હતા અને પદ મળી ગયા, દાખલો એકદમ સરળ અને ઇઝીલી પૂરો થઈ ગયો। એક્ઝામ્પલ નંબર 14, એમાં ફરી એક વખત થોડુંક નવું આવશે। रकम एवी छे कि समगुणोत्तर श्रेणी ना प्रथम त्रण पदों, पेला जेवी बात, प्रथम त्रण पदों सरवाळो 6 अने पछीना त्रण पदों सरवाळो 108, क्या गुणाकारनी वात नथी, बधी सरवाळानी ज वात छे, तो आवुं करवुं जरूरी नथी, आपणे आपणी पेटर्नना ज पदों लईए तो चाले। आ श्रेणीनुं प्रथम पद शोधवानुं, सामान्य गुणोत्तर शोधवानो अने एन पदोनो सरवाळो शोधवानो। तो प्रथम त्रण पदोनो सरवाळो 16, तो प्रथम त्रण पदों केवा, तो ए आर अने आर स्क्वेर बराबर 16, समझाय छे ने? प्रथम पद ए पछी आर, एम के घात वधती जाय, तो आमांथी एटलू नक्की थयुं के हुं ए कॉमन काढ लऊं तो 1 + r + r² बराबर 16 राखो, भविष्यमां काम आवशे। अने पछीना त्रण पदोनो सरवाळो 128, तो चौथा पदथी चालू करो, तो आर नी 3 घात, आर नी 4 घात, आर नी 5 घात बराबर 128, तो आमांथी आर नी 3 घात कॉमन निकले तो 1, 3 घात निकली गई तो आर, 3 घात निकली गई तो आर स्क्वेर बराबर 128। क्लियर? चलो आगळनी वात करीए आपणी जोड़े अने सादुरूप आपीए आपणी जोड़े, तो शुं थशे के भाई 1 + आमां आपणे आनी किंमत जाणीए छीए 16, तो ए अने आखो ब्रेकेट भेगू थई અને કિંમત કેટલી આવે? 16 બરાબર 128, જે જાણીએ છીએ મૂક્યું, 16 ને સામે લઈ જાઓ તો આર નો ઘન બરાબર 8, ઘનમૂળ કાઢો તો આર બરાબર 2 મળ્યું। એટલે આર આપણને માંગ્યો છે કે ભાઈ પ્રથમ પદ સામાન્ય ગુણોત્તર, એટલે આર મળી ગયો। આરની કિંમત તમને જે અનુકૂળ આવે એની અંદર મૂકો, આને સમીકરણ 1 કહી દો, 1 માં જ મૂકાય ને, મૂકો આરની કિંમત, તો 1 - 1 આર એટલે 2 - 2² બરાબર 16, તો 4 + 2 = 6 અને 1 = 7 બરાબર 16, આનો મતલબ એ બરાબર 16 / 7, તો એ મળી ગયો પ્રથમ પદ કીધું છે અંદર। અને પછી એન પદોનો સરવાળો કીધો છે, શ્રેણી નથી માંગી એટલે આપણે એ આર મૂકીને કંઈ પદો શોધવાની જરૂર નથી, પણ ટૂંકમાં એન પદોનો સરવાળો એટલે એન પદોના સરવાળાનું સૂત્ર એસએન બરાબર એ આરની એન ઘાત માઇનસ 1 / r - 1। આર મોટો છે 1 કરતાં, એટલે આપણે સૂત્ર પરફેક્ટ છે, મૂકો પોતપોતાની કિંમત, એ એટલે 16 / 7, આર પોતે છે 2 એટલે 2 ની એન ઘાત માઇનસ 1, અને શું થશે આપણી જોડે r - 1 છે એટલે આપણી જોડે શું થાય, r એટલે 2 છે, 2 - 1 એટલે 1, લખો કે ના લખો ચાલે, એટલે 16 / 7 2 ની એન ઘાત - 1, આ આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। બોલો, સમજાઈ ગયું? એકદમ સરળ અને ઇઝીલી આવડી જાય એવું, ધીમે ધીમે આપણે એક્ઝામ્પલો એકદમ સરળ બનતા જાય, પણ નવું નવું કંઈક ના કંઈક વેરાયટી શીખવા મળે। ટોટલ 4 એક્ઝામ્પલ જોયા બેટા, પહેલો સિગ્મા વાળો એટલે સરવાળાના સ્વરૂપમાં પદો છૂટા પડ્યા, દરેકનું પ્રથમ પદ સરળ હતું એટલે પ્રથમ પદને અલગ લીધું, બીજું પદ એક શ્રેણી બનાવે છે સમગુણોત્તર, તો એના 11 પદોના સરવાળાનો સૂત્ર પ્રમાણે કર્યું। 12માં દાખલામાં પ્રથમ 3 પદોનો ગુણાકાર અને સરવાળો બંને કીધો છે, એટલે આપણે ચોક્કસ રીતે ધાર્યા કે જેને કારણે દાખલો સરળ બને। ઓકે, એટલે કરી અને સાદુરૂપ આપ્યું, તો પહેલાં ઇઝીલી એ મળ્યો, કિંમત મૂકી તો આર મળી ગયો, આર 2 મળ્યા એટલે એ ફિક્સ, અને પહેલો આર લઈએ એટલે 3 પદોની કિંમત અલગ મળે, એ ફિક્સ અને બીજો આર લઈએ એટલે 3 પદોની કિંમત પાછી થોડી બદલાય। 13માં દાખલામાં સરવાળો, એ તો 11માં દાખલાની કોપી, અને 14માં દાખલાની અંદર 3 પદોનો સરવાળો અને પછીના 3 પદોનો સરવાળો, પણ બંને વાત કોની છે? સરવાળાની, એટલે આપણે કંઈ ચોક્કસ ધારવાની જરૂર નથી, જે રૂટિન હોય એ કામ કરો, તો આમાંય ચાલત જ
પણ લાંબુ પડત અને આમાં તો બહુ લાંબુ પરક પડે નહીં। तो 14 સુધીના એક્ઝામ્પલ કમ્પ્લીટ, અહીંયા સુધી હોમવર્ક અને પ્રેક્ટિસ કમ્પ્લીટ કરવાની છે। ઓકે, પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં એક્ઝામ્પલ નંબર 15 થી આગળ વધતા જઈશું અને ધીમે ધીમે આગળ આપણે કામ કરતા જઈશું। આજના વિડિયોમાં બેટા અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે। થેન્ક યુ।